नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गुजरात विधानसभा की चूंटनी की जाहरात थी गई छे, त्यारे आ वखते भाजप वधु ताकत लगाड़ीने मैदाने उतरी छे। कारण के वर्ष 2017 की चूंटनी वखते पाटीदार आंदोलन ने लईने भाजप सामे मुश्किलो सर्जी हती, त्यारे आ वखते भाजप द्वारा पाटीदार फेक्टर ने ध्यान में राखीने पाटीदार समाज पर ध्यान केन्द्रित करीने भूपेन्द्र पटेल ने मैदाने उतारिया छे। त्यारे पार्टी में सौथी वधु विश्वासु भूपेन्द्र पटेल नी राजनीति अने तेमनी काम करवानी पद्धति विधानसभानी चूंटणीमां केवी रीते लाभकारक रहेशे ते तो हवे जोवानुं रह्युं। परंतु आ बधामां एक बाबत नोंध लेवा जेवी छे के गुजरातना घाटलोडिया विधानसभा मत विस्तार चूंटणीनी दृष्टिए खूब ज महत्वनो गणाई रह्यो छे। कारण के आ मत विस्तार परथी गुजरातने बे मुख्यमंत्रीओ मळ्या छे, जेमां आनंदीबेन पटेल अने भूपेन्द्र पटेलनो समावेश थाय छे। अने हवे आ वळी पाछुं हालमां पण घाटलोडिया विधानसभानी बैठक परथी भूपेन्द्र पटेलने भाजप द्वारा गुजरात विधानसभानी चूंटणी जंगमां उतारवामां आव्या छे। ત્યારે આ સીટ સૌનું ધ્યાન ખેંચનારી રહેશે, જેમાં જો આ બેઠકની આપણે વાત કરવામાં આવે તો રિપોર્ટ અનુસાર આ સીટ પર પાટીદાર સમાજનું વધુ પ્રભુત્વ રહ્યું છે, તો રબારી સમાજનું પણ ખાસ વર્ચસ્વ છે। આ સીટ પર કુલ 352,340 મતદાતા છે અને ભાજપ માટે આ બેઠક મહત્વની છે। કારણ કે આ સીટ પરથી ભાજપના ઉમેદવારો બે વખતથી સતત જીતતા આવ્યા છે। ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી ભાજપને આનંદીબેન પટેલને ટિકિટ આપી ચૂંટણી જંગમાં આનંદીબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને 1,00,000થી વધુ મતોથી સરસાઈથી હરાવ્યા હતા અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા। આ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું અને ત્યારબાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા। ત્યારે ખબરો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતા અને જેની પણ જંગી લીડથી જીત થઈ ગઈ હતી અને ભૂપેન્દ્ર પટેલ આ બેઠકથી જ જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા। ત્યારે આ વખતે કોંગ્રેસે ખેલ પાડીને રાજ્યસભાના સદસ્ય અમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે, જો કે મુખ્યમંત્રી મેદાને હોવાથી આ બેઠક હોટ સીટ ગણાઈ રહેશે। ત્યારે અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે અમદાવાદથી ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ બુધવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે અને આ દરમિયાન રેલી યોજીને શક્તિ પ્રદર્શન સાથે ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી કરશે। તમે જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલના નામે એક રેકોર્ડ છે, જે 2017ની ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે જંગી સરસાઈથી ચૂંટાયા હતા ને ત્યારબાદ આ વખતે 2017માં જેવો રેકોર્ડ બની શકશે કે કેમ તે જોવાનું રહ્યું। આ સાથે જ તમને વધુમાં જણાવી દઈએ કે મીડિયા અહેવાલો પ્રમાણે ભાજપે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ પંચાલ સિવાય અમદાવાદની તમામ બેઠકો પર નો રિપીટની થિયરીનો અમલ કર્યો છે, જેમાં મેમનગર નગરપાલિકાના ચેરમેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ કમિટીના ચેરમેન, ઓડાના ચેરમેન સહિત અનેક હોદ્દા પર એમ ભૂપેન્દ્ર પટેલને મત વિસ્તારના લોકોને પક્ષના આગેવાનો દાદાના નામથી પણ ઓળખે છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।